वेलकम टू श्रीजी फूड। आज आप बनाईशू इंस्टंट भेळ। आ भेळ ने बनता फक्त 2-3 ज मिनिटनो टाइम लागे छे अने टेस्ट में खूब सरस लागे छे। तो हवे क्यारे पण तमने फटाफट कई बनाईने खावानी इच्छा थाय त्यारे आ भेळ बनाईने जरूर ट्राय करजो, तमने आ चोक्कस पसंद आवशे। तो चालो एने केवी रीते बनावी ए आपणे जोई लईए। रोज आवी नवी नवी रेसिपीज शीखवा माटे मारी चेनल ने सब्सक्राइब करवानुं ना भूलशो અને બાજુમાં રહેલા આ બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। ભેળ બનાવવા માટે મેં 1/2 કપ ટોમેટો કેચઅપ લીધો છે, એમાં 1 ટેબલસ્પૂન જેટલી લીલી ચટણી એડ કરીશું, જે કોથમીર મરચાની ચટણી બનાવીએ એ જ મેં લીધી છે। 1 ટેબલસ્પૂન પાણી એડ કરીશું અને આને મિક્સ કરી લઈશું। આ રીતની એની ચટણી જેવી થિકનેસ રાખવાની છે। હવે એક બાઉલ લઈ લો, એમાં બિયા કાઢીને સમારેલા ટામેટા એડ કરો, બાફેલા બટાકાને મેં સમારી લીધું છે એ એડ કરીશું। અત્યારે કેરીની સીઝન છે તો કેરી પણ ઝીણી સમારીને લઈશું। કાકડીને પણ મેં છોલીને ઝીણી સમારી લીધી છે। થોડી સમારેલી કોથમીર એડ કરો, ચાટ મસાલો એડ કરીશું, જે કેચઅપ અને ચટણી આપણે મિક્સ કરીને રાખ્યું હતું એ આમાં એડ કરી દો અને એકવાર મિક્સ કરી લેવાનું છે। જે લોકો ડુંગળી ખાતા હોય એ ડુંગળી પણ આમાં ઝીણી સમારીને એડ કરી શકે છે, અને જે લોકો જૈન હોય કે બટાકા ના ખાતા હોય એ બટાકાની બદલે કાચા કેળા પણ બાફીને આમાં એડ કરી શકે છે, અને કાં તો બટાકાને તમે સ્કીપ પણ કરી શકો છો અને વેજીટેબલ તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કે સ્કીપ કરી શકો છો। આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે। પછી એમાં 1/2 કપ બેસનની સેવ એડ કરો, 1/2 કપ જેટલું ચવાણું એડ કરીશું, જે ખાટું મીઠું આવે છે એ લીધું છે મેં, અને 2 બાઉલ જેટલા મમરા લેવાના છે। મમરાને મેં તેલ ગરમ થાય એટલે હળદર અને હિંગ નાખી અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીને વઘારી લીધા છે। તમે જો હજુ રસોઈ શીખો છો અને તમને જો મમરા વઘારતા નથી આવડતું તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી છે, ત્યાંથી તમને મમરા કેવી રીતે વઘારવા એની રેસીપી જોવા મળી જશે। બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે, હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લો। થોડી ઝીણી સેવ એડ કરો, સમારેલું ટામેટું અને એની ઉપર કોથમીર અને કેરી એડ કરીશું। હવે આ ઇન્સ્ટન્ટ ભેળ સર્વિંગ માટે તૈયાર છે। આ ખૂબ જ ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તો તમે પણ આ બનાવીને જરૂર ટ્રાય કરજો, તમારા ઘરમાં આ ચોક્કસ પસંદ આવશે। આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે।